અમદાવાદ થી બેંગલુરુ પરત ફર્યો છે. બેંગલુરુ થી હાર્દિક પટેલ પરત ફર્યો છે. ઉપવાસ બાદ સારવાર માટે ગયો હતો. હાર્દિક 2 ઓક્ટોબર થી ફરી એક વાર ઉપવાસ પર બેસવાનું છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ બેંગલુરુ થી પરત ફર્યો છે હાર્દિક પટેલ. ઉપવાસ બાદ સારવાર માટે નેચરોપેથી સેન્ટરમાં ગયો હતો હાર્દિક. 2 ઓક્ટોબર થી ફરી એક વાર તે ઉપવાસ પર બેસવાનો છે. તો હાર્દિક પટેલ સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી. આવો સાંભળીએ. પાસ નેતા હાર્દિક પટેલ જે છે બેંગ્લોરથી નેચરોથેરાપી સેન્ટરથી સારવાર લઈને આવી ગયા છે. આપ જોશો કે હાર્દિક પટેલ અહીંયા છે, તેમની સાથે વાત કરીશું. હાર્દિક, પરત નેચરોથેરાપી સેન્ટરથી લઈને આપ સારવાર લઈને આવ્યા છો, રિફ્રેશ લાગી રહ્યા છો, શું અંદાજ હશે હવે? સરદારની ધરતી પર પાછો આવ્યો છું, નમન છે. 10 દિવસ પછી જે શરીરની અંદર જે વીકનેસ હતી એ દૂર કરવામાં સફળ પણ રહ્યો છું. લીવરની અંદર અને પેશાબની અંદર જે કિડની ઉપર જે SOT જે અસર હતી એને દૂર કરી છે. હવે બધું સારી રીતે આંદોલન ચાલે, બધું સારી રીતે લોકોના મુદ્દાને ઉઠાવીને લોકોનો ફાયદો કરાવી એવો પ્રયાસ કરીશું. હાર્દિક, સરદાર જયંતિ નજીક આવી રહી છે. 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણની વાત છે. હવે આપ આવી ગયા જો સરદાર, 2007ની અંદર જાહેરાત થઈ હતી, 2018ની અંદર એની પ્રતિમા બનાવવામાં આવી છે. મતલબ 10 વર્ષ રાજનીતિ કરીને ફરીથી બીજા 50 વર્ષની રાજનીતિનો એક અનુભવ તૈયાર કરી રહ્યા છે. હવે આપ તૈયાર છો નવી કોઈ રણનીતિ સાથે? 10 દિવસ એકાંતમાં રહ્યા હશો. આંદોલનકારી છું, આજ ભગતસિંહની જયંતિ છે. થેન્ક યુ. તો હાર્દિક પટેલ અમારી સાથે વાત કરી રહ્યા હતા અને તેમનો કાફલો છે, આપ જોઈ શકો છો. આજે ભગતસિંહનો જન્મદિવસ છે અને ભગતસિંહના જન્મ દિવસે તેમનું આગમન થયું છે. એટલે સંકેત છે કે ભગતસિંહનો માર્ગ જે છે એ આવનારા દિવસમાં હાર્દિક પટેલ અમદાવાદ અને ગુજરાતમાં તેમના માર્ગ પર ચાલતા જોવા મળશે તેવો સીધો સંકેત તેમણે ઝી મીડિયાને આપ્યો છે. કેમેરા પર્સન શૈલેષ બગડાની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. હાર્દિક પટેલ નેચરોપેથી સેન્ટરમાં સારવાર લીધા બાદ ફરી એકવાર બેંગલોરથી અમદાવાદ પરત ફર્યો છે અને 2 ઓક્ટોબરથી ફરી એકવાર તે અનામતને લઈને ઉપવાસ પર બેસવાનો છે. મહત્વનું છે કે જે રીતે સરકાર ભીસમાં આવી ગઈ હતી લગભગ 18 થી 19 દિવસના ઉપવાસ બાદ, ત્યારે ફરી એકવાર જ્યારે હાર્દિક પટેલ 2 ઓક્ટોબરથી ઉપવાસ પર બેસશે ત્યારે કેવું પરિસ્થિતિ ઊભી થશે, ગુજરાતનું વાતાવરણ કેટલું ડહોળાશે તે જોવું રહ્યું.